સોરઠ ધરા સુહામણી ઊંચો ગઢ ગિરનાર, જ્યાં સાવજડા સેંજળ પીએ એના નમણા નરને નાર. આમ તો આ પંક્તિઓ જૂનાગઢ માટે ઘણું બધું કહી જાય છે, પણ તોય જૂનાગઢના અસલ ખમીરને જાણવું હોય તો આખું આયખું ઓછું પડે. મારા ભાઈ, 4,553 ચોરસ કિલોમીટરનો વિસ્તાર વ્યાપ, એક મહાનગરપાલિકા કક્ષાનું શહેર, 7 નગરપાલિકા, 419 જેટલા ગામડા અને 15.5 લાખની જનસંખ્યા ધરાવતો જિલ્લો જૂનાગઢ. કોરોના જેવા મહાદાનવ સામે લડવામાં જૂનાગઢે બતાવેલી હિંમત અને સાવચેતી તો ભાઈ દાદ માગી લે એવી છે. હું એક તરફ, જ્યારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દિશાનિર્દેશો અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શનમાં આખું ગુજરાત કોરોના સામે જે લડત આપી રહ્યું હતું ને, ત્યારે ખમીરવંતા જૂનાગઢે પણ અદ્ભુત શૌર્ય બતાવ્યું. ગુજરાતના સૌ તંત્રના રહેલા અધિકારીઓ, કર્મચારીઓ, પછી એ ડોક્ટરો હશે કે નર્સ ભાઈઓ બહેનો હશે, કોર્પોરેશનનો સફાઈ કામદાર હશે કે પોલીસના લોકો હશે, બધાએ પોતાની જાતની પરવા કર્યા વગર દિવસ રાત આ યુદ્ધમાં એક યોદ્ધા તરીકે લોકોએ પોતે પોતાનું કર્તવ્ય બજાવ્યું. વૈશ્વિક મહામારી કોરોનાને જ્યાં વિશ્વમાં આખી લડત ચાલી રહી છે, ત્યાં ગુજરાત અને જૂનાગઢમાં પણ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના નેતૃત્વમાં આપણે પણ લડત આપી રહ્યા છીએ. લોકોના સાથ સહકાર, સ્વાયત્ત સંસ્થાઓનો સહયોગ અને સામાજિક આગેવાનોના ઇન્ટરવેન્શનથી આપણે કોરોનાને પ્રોપરલી લડત આપી શક્યા છીએ. અને આગળ પણ મને વિશ્વાસ છે કે જૂનાગઢ વાસીઓના સાથ સહકારથી આપણે કોરોનાને પૂરતી લડત આપીશું. જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીની દ્રષ્ટિ, મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરાનું વહીવટી કૌશલ્ય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીની કુનેહ અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંહના કડકાઈ ભર્યા નિયમ પાલને આગવું યોગદાન આપ્યું છે. એક તરફ જ્યાં કાયદો વ્યવસ્થામાં ચેકપોસ્ટ, નાકાબંધી અને શેરી મહોલ્લામાં પોલીસે લોકડાઉનના કડક અમલમાં તસ્સુભર છૂટછાટ ના આપી, ત્યાં બીજી તરફ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી સંવેદના સભર અભિગમ સાથે પોલીસ, આરોગ્ય અને મહેસૂલ વિભાગના કર્મચારીઓ, પંચાયતના કર્મચારીઓ અને સરપંચોએ જરૂરિયાતમંદ લોકોને રાશન કીટ અને નિરાધારોને ભોજન પહોંચાડ્યું અને જરૂર પડે તો બહારગામથી પણ દવાઓ મંગાવી આપવાની પોલીસની કામગીરીને સલામ છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા તેમજ પ્રવાસન મંત્રી શ્રી જવાહર ચાવડાએ પણ યોગ્ય માર્ગદર્શન આપી કોરોના સામેની જંગમાં વિશિષ્ટ ફાળો આપ્યો. એક તરફ જ્યાં અછતને ટાળવાની તૈયારીઓ થઈ રહી હતી, ત્યાં બીજી તરફ જૂનાગઢની મેડિકલ કોલેજ સંલગ્ન એવી આધુનિક હોસ્પિટલને પણ કોરોનાના ઇલાજ માટે સજ્જ કરવામાં આવી, ખાનગી અસ્પતાલોને પણ કોરોનાની લડત માટે તૈયાર કરવામાં આવી, શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘરે સર્વેલન્સ અને શરદી તાવના દર્દીઓને દવા આપવાની કામગીરી થઈ રહી હતી. મેડિકલ ઓફિસર્સ, આયુષ તબીબો, વિવિધલક્ષી આરોગ્ય કર્મચારીઓ, ફાર્માસિસ્ટ અને લેબ ટેકનિશિયન્સ, આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનો દ્વારા લાખો લોકોની આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવી અને જરૂર હતી ત્યાં લોકોને ક્વોરન્ટાઇન પણ કરાયા. સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓની યોગ્ય કાળજી લેવાઈ. બીજા દેશ કે રાજ્ય કે જિલ્લામાંથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. 60 વર્ષથી વધુ ઉંમરની અને ડાયાબિટીસ, હૃદયરોગ અને કેન્સર જેવી ગંભીર બીમારી ધરાવતી વ્યક્તિઓનું પણ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. સમગ્ર જિલ્લાને આવરી લઈ 40 જેટલા ધન્વંતરી આરોગ્ય રથની નવતર પહેલથી ઘરે ઘરે સારવાર મળતી થઈ. એટલે તો કહું છું ને મિત્રો કે આરોગ્ય વિભાગના સેનાનીઓનું આ ફિલ્ડવર્ક ખરેખર પ્રશંસાપાત્ર હતું. અને એ જ તો કારણ છે કે જિલ્લામાં આવેલા કોવિડ પોઝિટિવ કેસીસમાંથી મોટાભાગના દર્દીઓ સ્વસ્થ થઈને પોતાને ઘેર પહોંચ્યા છે. એક તરફ જે હેલ્થ ઇઝ વેલ્થના મંત્ર સાથે આરોગ્યલક્ષી કાર્યો થઈ રહ્યા હતા, ત્યાં બીજી તરફ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો બાળકોને ઘરમાં પ્રવૃત્ત રાખવાની જવાબદારી સુપેરે નિભાવી રહ્યા હતા. બીમારને દવા, વૃદ્ધોને સેવા સાથે ભૂખ્યાને ભોજન પણ એટલું જ જરૂરી હતું આ કપરા સમયમાં. એટલે જ તો સસ્તા અનાજની દુકાનો પરથી સુચારુ વ્યવસ્થા સાથે અનાજ વિતરણ થયું.
અને લાખો રાશન કાર્ડ ધારકોને સાત સાત વાર વિનામૂલ્યે અનાજ મળ્યું. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ મળ્યું. વિદ્યાર્થીઓના નવતર વિચારોને પ્રોત્સાહન મળ્યું. કુમાર તથા કન્યા છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, આશ્રમ શાળાઓ તથા સરકારી અનુદાન મેળવતા છાત્રાલયના બાળકોને ભોજન અંગેની સહાય પણ મળી. અને લોકડાઉન દરમિયાન ઘરે પહોંચેલા દિવ્યાંગ બાળકોનો નિભાવ પણ થયો. અને ભાઈ, આ જૂનાગઢનું જોમ કાંઈ ઊણું ઉતરે એવું નથી હો. લોકડાઉનમાં આરોગ્ય વિષયક માર્ગદર્શન માટે હેલ્પલાઇન શરૂ કરાઈ. આપદા મિત્રોએ સંપૂર્ણ સાથ આપ્યો એટલે ગામડા બહારથી આવતી વ્યક્તિની કંટ્રોલ રૂમને એક કલાકમાં જાણ થઈ જાય છે. ખરેખર હો, પેલું કહે છે ને કે ઠાન લો તો જીત હે, માન લો તો હાર હે. એવું જ કંઈક થયું છે આ વખતે તો. પીએમ કેર ફંડમાં અને મુખ્યમંત્રી રાહત ફાળામાં પોતાનું યોગદાન આપવામાં જરા પણ પાછળ ના રહ્યું જૂનાગઢ. ક્યાંક સ્ટાફ માટે માસ્કની અછતનો માર્ગ મળ્યો, તો ક્યાંક શહેરના સેનિટાઇઝેશન માટે કેમિકલનું દાન મળ્યું. ક્યાંક અન્ય રાજ્યમાંથી આવેલા પરપ્રાંતીય શ્રમિકો હેમખેમ એમના વતન પહોંચ્યા, તો ક્યાંક બીજા જિલ્લામાંથી આવેલા શ્રમિકોને એમના જિલ્લામાં પરત પહોંચાડવામાં આવ્યા. આમ તો આપણે સૌ જાણીએ છીએ કે મુશ્કેલીમાંથી માર્ગ કાઢવો ને એ આપણી ગુજરાતીઓની આગવી કુનેહ છે. એટલે જ તો આપણે ત્યાં મોલ કલ્ચરથી અલગ એવી સામુદાયિક સંસ્કૃતિ છે અને દરેક સોસાયટીના નાકે દૂધ, શાક, કરિયાણું બધું જ મળી રહે છે. બસ આપણી આ જ દૈનિક વ્યવસ્થાઓ સતત અવિરત રહે એ માટે પણ જિલ્લા વહીવટી તંત્રએ કોઈ કસર છોડી નથી. ખરેખર હું માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈના નેતૃત્વમાં સોરઠના ખમીરવંતા લોકોએ સાર્થક કરી બતાવ્યું કે દ્રઢ સંકલ્પ અને કડક નિયમ પાલનથી બધું જ થઈ શકે છે જે કદાચ સંભવ નથી હોતું. પણ સાથીઓ, હજી ખતરો ટળ્યો નથી, પેલો કોરોનાનો દાનવ મર્યો નથી, એટલે સાવચેત રહેજો, સ્વસ્થ રહેજો. કેમ કે તમે સ્વસ્થ રહેશો તો સ્વસ્થ રહેશે ગુજરાત. કે જીતશે ગુજરાત અને હારશે કોરોના. જય જય ગરવી ગુજરાત.